આપ્યો દેખાય છે ને. ઓકે, મારું માઇક ઓફ થઈ ગયું કે ઓન છે? ઓન જ છે. હવે જો અત્યારે અહીંથી શરૂ કરીએ છીએ, પછી પાછો ફરીવાર પાઠ જે છે આખો સમજવાનો છે અને રીડિંગ કરવાનું છે. હવે આપણે ખ્યાલ છે સાદ મમ્મી શું વાતો કરતા હતા? લાયન અને કેમલ. લાયન અને કેમલ ની કી વાતો કરતા હતા? જંગલ માંથી નીકળ્યો તો લાયન કે મેં તો તને અહીંયા પહેલી વાર જોયો, તું કોણ છો? તો ઈ કે હું રણ નો રાજા છું. તો ઈ કે રાજા રણ નું વહાણ. રણ નું ઓ રહ્યા બેટા પૂછ્યું તું કોણ છે? તો હું છું ને રણ નું વાહન છું. તો કેમલે લાયન ને પૂછ્યું તું કોણ છે? હું જંગલ નો રાજા છું. તો હું તો સાચામાં તું જંગલ નો રાજા છે? અને ઊંટ જે છે એનું આપણે જોયું હતું ને કે એક સમયે જયારે પાણી પીવા મળે તો ત્યારે 200 બોટલ જેટલું પાણી જે છે એ પી લે છે. કોણ? ઊંટ. ઊંટ જે છે એ 200 બોટલ જેટલું પાણી પી લે. 500 નહીં બેટા, 200. આ છે ને પૂછાશે ને તમે ગમે ખોટું લખશો ને એટલે તમારો આન્સર ખોટો પડશે. એટલે જે હું કઉ છું એ સાંભળવાને. એ શું લખ્યું છે આપણને ટેક્સ્ટ બુકમાં? 200. એટલે 200 લખવાનું. ત્યારે સિંહ ને એમ કે છે કે તારું પેટ આટલું બધું મોટું છે? તો ઊંટ પ્રાઉડલી એટલે ગર્વ સાથે કે છે કે હાય કે મારું જે છે એ પેટ મોટું છે, એના લીધે હું જે છે 200 બોટલ નું પાણી જે છે એક સાથે પી શકું છું. અને પછી જે છે લાયન એટલે સિંહ એમ કે છે એની વાતમાં રસ લેતો હોય એ રીતે કે તારું આટલું મોટું પેટ છે તો તું છે ખોરાકની તે સ્ટોર કરી શકતો હશે એમ. તો જે છે એ કેમલ કે છે ઈ જે છે ખોરાક એને હું ક્યાં સમાવું છું કે મારા હમ્પમાં. હવે અહીંથી શરૂ કરીએ છીએ. હમ્પ હમ્પ એટલે શું? તો કે હમ્પ એટલે જે આપણે એની શું કહીએ એને જે ઉપર આપણને ઊંટનો જે ઊંચો ભાગ દેખાય છે આ ભાગ જો રાઉન્ડ કરેલો છે એને શું કહીએ આપણે? એને એની આપણે કહીએ ઓલું ખૂણ, ખૂટ કે ખુદ કે એવું. ખૂટ ખૂટ આ ખૂટ. હા, તો એ જે છે એની અંદર ખોરાક સમાવે છે ઊંટ. તો એવું કહે છે કે ઊંટ છે એ 2 અઠવાડિયા ખોરાક વિના ચલાવી શકે છે. જ્યારે ખોરાક મળે ને ત્યારે એ ખાઈ લે એક સાથે ઘણો બધો ખોરાક. પછી એ જે છે 2 અઠવાડિયા સુધી એને ખોરાક ન મળે તોય તે ચલાવી શકે. કારણ કે જ્યારે ખોરાક મળે ત્યારે એ પોતાની ખૂંટમાં જે છે એ સમાવી લે છે ખોરાકની કેલરી. એટલે પછી જ્યારે એને ફૂડ ન ખાવા મળે તો ત્યારે જે છે એ પોતે ક્યાંથી ખોરાક લે છે? તો પોતે જે છે એ ખૂંટમાંથી ખોરાક લે છે. તો પછી શું કે છે? આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ. માઇક ઓફ કરતી બેટા, જેનું ઓન છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ કે હું ઘણું બધું ખોરાક જે છે એક સાથે ખાઈ લઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઈટ કે પછી એક સાથે ઘણો બધો ખોરાક ખાઈ લીધા પછી જે છે એ મારે ઘણા સમય સુધી ખોરાક વિના ચાલે છે. કોણ એવું કે છે? અહીંયા માઇક કોનું ઓન છે બેટા? ઓફ કરજો માઇક અને મારો અવાજ સંભળાય છે?
રયાન ખાન રમેશ હા બેટા તો જવાબ આપો મેં શું પૂછું કે કોણ આટલા બધા દિવસ સુધી ખોરાક વિના ચલાવે છે તો કોણ ચલાવે છે કોણ આવશે બોલો આબાદી મમજેદ ઓકે સુલેમાન સુલેમાન આમીશ કોણ સંભળાતો નથી અવાજ તારો અવાદી મોહમ્મદ જેદ હા કોણ કોણ ખોરાક વગર ચલાવી શકે છે આટલા બધા દિવસ ઊંટ ઊંટ ઓકે ચાલો હવે ધ્યાન આપજો બધાનું માઇક ઓફ અને અહીંયા ધ્યાન આપો હવે લાયન કે છે એટલે ઊંટે એવું કીધું ને કે હું આટલા બધા દિવસ સુધી પાણી વિના અને ખોરાક વિના ચલાવી શકું એટલે સિંહ છે એ બોલે છે ધેટ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ કે આ તો ખૂબ રસપ્રદ વાત છે કે બહુ મજા આવી એવી વાત છે બટ વોટ ડુ યુ ઈટ કે પણ તું ખોરાક શું લે છે વોટ ડુ યુ ઈટ એટલે તું ખાવામાં શું લે છે તારો ખોરાક શું છે તો કેમલ કહે છે આઈ ઈટ લીવ્સ કે હું જે છે એ લીવ્સ એટલે કે પાંદડાઓ પાંદડાઓ મતલબ ઊંટ જે છે એને આપણે કયું પ્રાણી કહી શકીએ શાકાહારી કે માંસાહારી શાકાહારી તો ઊંટ શું ખાય ખોરાકમાં ઊંટ શું ખાય ખોરાકમાં બોયસ શાકાહારી ઊંટ જે છે એ પાંદડા શું ખાય પાંદડા ઝાડના પાંદડા હોય એ ખાય પછી મોટા ભાગે તો જંગલની અંદર જે છે ઘાસ ન ઉગે એટલે શું હોય કે જે ઝાડ કોઈ બી હોય એના પાંદડા જે હોય એ ખાય પછી આગળ જે છે એ સિંહ શું કે છે ઊંટે એવું કીધું કે હું પાંદડા ખાઉં તો સિંહ એવું કે છે બટ ધેર આર નો ટ્રીઝ ઇન ડેઝર્ટ કે પણ ડેઝર્ટમાં કે રણમાં તો ટ્રી એટલે ઝાડ ન હોય કે તું પાંદડા કઈ રીતે ખા કે રણમાં તો ઝાડ ન હોય તો જે ઊંટ છે વોટ ડુ યુ ઈટ ધેર તો કે તું ત્યાં શું ખા એમ સિંહ શું કે છે કે તે શું પાંદડા ખા પણ જંગલમાં તો કઈ ઝાડવા ન હોય તો તું ત્યારે શું ખા તો એનો જવાબ આપતા ઊંટ કે છે માઇક ઓફ રાખો સાદ બેટા ધેર આર સ્ટો થ્રોની બુશીસ ઇન ધ ડેઝર્ટ કે જંગલની અંદર કાંટાવાળા જે ઝાડવા છે કાંટાવાળી જે જાળી છે મતલબ જાળી ઝાકરા છે જેમાં કાંટા છે આઈ ઈટ થ્રોન કે હું તો કાંટા ખાવ શું કે છે કાંટા ખાય એટલે જંગલમાં ઓલા થોરના ઝાડ હોય ને તમે જોયા છે ક્યારે થોરના ઝાડ બોય એના મિસ થોરના અહીંયા જો તો આવા મેં જોયેલું જોયું આવા હોય તો એને શું કહેવાય થોરના ઝાડ કહેવાય તો થોરના જે ઝાડ છે તો એની અંદર કાંટા હોય હોય કે ન હોય બોયસ એમાં કાંટા હોય કે ન હોય ઝાડની અંદર થોરના ઝાડમાં હોય હા તો ઊંટ શું કહે છે કે હું એવા ઝાડવા જે છે એની અંદરથી જે કાંટા હોય ને એ કાંટા ખાવ બટ ધ થ્રોન ડોન્ટ પીક માય થીક ટંગ પણ છતાંય તે હું કાંટાને ખાઉં ને તો એ તે પીક એટલે એની અંદર મતલબ કાણું પાડું કે મારી જે જીભ છે એની અંદર કાણું ન પાડી શકે કાંટા હું કાંટા ખાઉં ને તો કારણ કે મારી જીભ એકદમ થીક થીક એટલે જાડી છે શું કે છે ઊંટ કે હું જંગલની અંદર કાંટા જે છે એ ખાઉં છું અને કાંટા જે છે એ મારી જીભમાં કાણું ન પાડી શકે અથવા તો મને ખૂંચી ન શકે કારણ કે મારી જીભ જે છે એ એકદમ થીક જાડી છે એટલા માટે તો લાયન કે છે હાઉ વન્ડરફુલ કે કેવું અદ્ભુત કહેવાય સિંહને તો મજા આવે છે ઊંટની વાતમાં એમ કે છે હાઉ વન્ડરફુલ વન્ડરફુલ એટલે અદ્ભુત કે કેવું અદ્ભુત કહેવાય તને કાંટાઈ ન વાગે અને તું રણમાં ચાલી શકો પાણી વિના ચલાવી શકો ખોરાક વિના ચલાવી શકો એટલે બહુ અદ્ભુત કહેવાય હવે
કેમલ કે છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ, કે જંગલના રાજા, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ, કે તું મારી સાથે ચાલ ડેઝર્ટમાં, એટલે જંગલમાં ચાલ, તું મારી સાથે રણમાં ચાલ. શું કે છે સિંહને ઊંટ એમ કે છે, તું તો જંગલનો રાજા છે ને, પણ તું મારી સાથે ક્યાં ચાલ, રણમાં ચાલ. તો લાયન એટલે કે સિંહ શું કે છે જંગલમાં ઊંટને જે છે, ઊંટે એને કીધું છે તું મારી સાથે રણમાં ચાલ. તો સિંહ કે છે કે નો પ્લીઝ આઈ કાન્ટ વોક ઓન અ બર્નિંગ સેન્ડ, ના પ્લીઝ કે મને કે હું બર્નિંગ સેન્ડ એટલે બર્નિંગ એટલે કે ગરમ, અહીંયા બર્નિંગ એટલે બર્નિંગ નો અર્થ થાય કે બળેલું, પણ એમ બળેલું ન કહીએ આપણે, શું કહીએ ગરમ રેતી, રેતી ગરમ હોય ને, કેમ કે એના ઉપર તડકો પડે એટલે રણની રેતી કેવી હોય, એકદમ ગરમ હોય, એના ઉપર તડકો પડે ને એટલે. તો શું કે છે સિંહ કે છે કે ના હું કે આવી ગરમ રેતી ઉપર ન ચાલી શકું, આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, કે હું મારા શરીરમાં ખોરાક અને પાણીનો સ્ટોર એટલે કે હું સમાવી ન શકું, ઘણા બધા દિવસ સુધી ન રહી શકું જંગલ, મારે જે છે વારે વારે પાણી પીવા જોઈએ, ખોરાક જોઈએ. પછી શું કે છે આઈ કાન્ટ ઈટ થ્રોન, કે હું કાંટા ન ખાઈ શકું, કે મારે તો માંસ ખાવા જોઈએ, રણમાં તો કાંટા હોય તો હું કાંટા ન ખાઈ શકું. ગુડ બાય એન્ડ ગુડ લક, કે આવજે અને તને ગુડ લક એટલે સારી શુભેચ્છા. ઓ શિપ ઓફ ધ ડેઝર્ટ, કે અરે રણનું વહાણ, કે તારી ખાસિયત અલગ છે. શું સિંહ જે છે હવે ભાગી જાય છે, ઓટેને કેસ ને કે તું આવ મારી સાથે રણમાં, તને ખબર પડે કે કેવું છે ત્યાં એમ. એટલે સિંહ એમ કે છે કે ના ના હું તારી જેમ કાંટા ન ખાઈ શકું, હું રેતી ઉપર ન ચાલી શકું ગરમ રેતીમાં, કે પછી જે છે એ મને રોજ પાણી પીવા જોઈએ, હું પાણી પીધા વિના ન ચલાવી શકું, હું ખોરાક ખાધા વિના ન ચલાવી શકું. અને શું કે છે કે તું કે ગ્રેટ છો, તું મહાન છો, તું આ બધું કરી શકો છો, એટલે એને એમ કે છે કે ગુડ લક, તને સારી શુભેચ્છા અને ગુડ બાય, કે હું જાઉં છું, કે કોને કે છે રણના વહાણ ઊંટને કે છે. શું કે છે આવજે, કે મેં તારી જે ખાસિયત છે એવી મારી ખાસિયત નથી, એટલે હું ન ચાલું, હું શેમાં ચાલું, હું જંગલમાં જ ચાલું, પણ રણમાં તો તું જ તે રણનું વહાણ છો, એવું જે છે એ સિંહ કહી અને જતો રહે છે. તો અહીંયા જે છે સિંહ અને ઊંટ એ બંનેમાં આપણે જોયું કે ઊંટ પાસે કેટલી બધી ખાસિયત છે, છે કે નહીં બોયસ? હા છે. કઈ કઈ ખાસિયત છે, ચાલો એક એક બધાએ બોલવાનું છે. હું જેના નામ બોલું ને પહેલા, સૌથી પહેલા છે ને રોલ નંબર 136 મહેંદી બોલશે, મામા મહેંદી. એક ખાસિયત બેટા કહેવાની, સૌથી પહેલી ખાસિયત શું છે? ઊંટની ને મિસ. હા ઊંટની. હા મિસ, ગરમીમાં ફરે તો વળે, ગરમીમાં ફરે તો પરશો ન થાય ને. હું ન થાય પરશો? હા પરસેવો. ઓકે. હા એવું આપણે આવ્યું ભણવામાં બેટા કઈ સાડ? ચાલ તું એક કે તો. હા મિસ, મિસ મિસ એક કે બધા? એક એક કરતે, બધાને એક એક કહેવાના છે, બધાનો વારો આવી જાય ને. હા મિસ ને તે રણમાં ચાલી શકે, અને મિસ ને તે તેને તરસ ન લાગે, તે મિશ્રને કાંટા કાંટા પણ ખાઈ જાય, તેને રણમાં ગરમી બી પણ ગરમી પણ ન લાગે, અને મિશ્ર પેટ મોટું હોય. ઓકે વેરી ગુડ, ખૂબ સરસ સાર, વેરી ગુડ. ચાલો હવે અલી અમ્મા, અલી અમ્મા આ બેટા ચાલો ઊંટ વિશેની કઈ કઈ ખાસિયત આપણે જોઈ?
હિરણમાં ઉદાહરણ ચાલ્યો કે રજનઈ એક વારમાં છે ને 200 બાટલ જેટલું પાણી પી લે. વેરી ગુડ, ખૂબ સરસ. પછી ખોરાક વિના ચલાવી શકે કે નહીં? હા ચલાવી શકે. વેરી ગુડ. બે અઠવાડિયા. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો હવે રયાન ખાન. રયાન ખાન કઈ ગયો? ચાલો બેટા રયાન ખાન. રમેશ તો હા. ચાલો ઊંટની કઈ કઈ ખાસિયત આપણે ભણી? મીસ ઊંટ છે ને ઘણા દિવસ લગી ખાઈ પી ના શકે. મીસ તેના રણના જે પત્તા ખાય ને એને વાંચતા નથી. અને તે એક સાથે છે ને મીસ 200 લિટર જેટલું પાણી પી જાય છે. 200 બોટલ બોલવાનું, આપણે લિટર નું માપ નથી આપ્યું એટલે બરાબર. ઓકે સરસ, વેરી ગુડ. ચાલો હવે કોનું બાકી છે? આબાદી મમત જે હા હા બેટા. મીસ મિશા ઓલો શેખ જે છે ને મિશી આપણા 6 માંથી છે ને ઓલો થઈ ગયો છે, લેફ્ટ થઈ ગયો છે. કોણ? એટલે કોક ને લેફ્ટ કર્યો છે શેખ ઝેડ ને. હા મિસ ઈ એડ હા પછી એડ કરી નાખજો. ના કોઈ નથી લેફ્ટ કર્યો અહીંયા. હો મિસ અહીંયા કોઈ જે છે લેફ્ટ કર્યો. હા બેટા, આ બેટા જે છે એ એના ક્લાસ ટીચર હોય ને એને કદાચ કરવાના કીધા હશે એટલે કર્યા હશે, કે તો ભૂલથી થઈ ગયો હશે. એ બધું બેટા જે છે બસ હવે તમે એડ છો ને બેટા, બસ તમારે એ જોવાનું છે, બીજાનું નથી જોવાનું બેટા. ઈ એમનું કઈ ક્વેરી હશે તો એ કહેશે બરાબર. ઓકે ચાલો હવે આપણે જોઈએ. હું ફરીવાર એકવાર તમને કહી દઉં છું કે ઊંટ પાસે કઈ કઈ ખાસિયત છે. તો સૌથી પહેલા તો આપણે જોયું કે ઊંટ છે એના પગ કેવા હોય છે, પેડેડ એટલે કે ગાદીવાળા હોય છે, જાડા ગાદીવાળા હોય છે. એટલે એને જે રેતી જે છે એને ગરમ રેતી એને એ એના પગને બાળી શકતી નથી, મતલબ કે એને ગરમ લાગતી નથી રેતી, એટલી બધી ગરમ હોય છતાંય. પછી આગળ આપણે જોયું કે કેમલ જે છે એ પોતે પાણી વગર 1 અઠવાડિયું ચલાવી શકે છે, પાણી વિના એ 1 અઠવાડિયું ચલાવી શકે છે, અને ખોરાક વિના 2 અઠવાડિયા ચલાવી શકે છે. પાણી વિના 1 અઠવાડિયું અને ખોરાક વિના 2 અઠવાડિયા. અને જ્યારે પાણી એને પીવા મળે તો ત્યારે એ 200 બોટલ જેટલું પાણી જે છે એક સાથે પી લે છે, કારણ કે પછી એને કદાચ પાણી પીવા ન મળે તો. એટલે જ્યારે પાણી પીવા મળે તો ત્યારે એક સાથે 200 બોટલનું પાણી પી લે, અને પછી જે છે એ પોતે ખોરાક ખાવા મળે જે પાણી પીધું હોય એના પેટમાં સમાવી લે છે, અને જ્યારે ખોરાક ખાવા મળે તો ત્યારે એક સાથે ઘણો બધો ખોરાક ખાઈ લે છે, અને એ ખોરાક જે છે એની હંભ એટલે કે આપણે એને જે કહીએ ખૂંધ, તો એની અંદર સમાવી લે છે. એની અંદર એ પોતે જે છે એ ખોરાકને સમાવી લે છે, અને પછી જ્યારે એને ખાવાનું મળે તો ત્યારે એમાંથી એ જે છે કેલરી મેળવે છે. એટલે ખોરાક જ્યારે ખાવાનું મળે ત્યારે હમ્પમાંથી એટલે કે ખૂંધમાંથી કેલરી મેળવે છે. હમ્પ એટલે ખૂંધ, એને ઇંગ્લિશમાં હમ્પ કહેવાય. સ્ટમક, સ્ટમક એટલે પેટ. તો પાણી જે છે પેટમાં સંગ્રહ કરે છે, અને ખોરાક જે છે એ હમ્પમાં સંગ્રહ કરે છે. અને પછી શું છે તો એ ખાવામાં શું લે છે, તો કે ખાવામાં જે છે એ મોટા ભાગે પાંદડા ખાય, પણ જંગલમાં કઈ પાંદડા ન હોય એટલા માટે એ જે છે એ કાંટા ખાય છે. અને એ કાંટા જે છે એની જીભ એકદમ જાડા થર વાળી હોય છે, એટલે કાંટા ખાય છતાંય તે એને કાંટા મોઢામાં એની જીભમાં ખૂંચતા નથી. અને એ બસ કઈ વાંધો નહીં, તો એ કાંટા જે છે એ પોતે મોઢામાં એને વાગતા નથી, કારણ કે એની જીભ જે છે એકદમ જાડી હોય છે. તો આ રીતે જે છે આપણે ઊંટ વિશેની ખાસિયત જોઈ કે ઊંટ પાસે જે છે
એ ઘણી બધી ખાસિયત છે. એટલે સિંહ એવું કે છે કે તું જે છે રણમાં રહી શકો છો, પણ અમે રણમાં રહી શકતા નથી, કારણ કે અમારી પાસે જે છે અમારે તો રોજ ખાવા જોઈએ, પછી પાણી વિના અમે ન ચલાવી શકીએ. પછી શું કે છે કે તું જે છે જંગલમાં ચાલી રણમાં ચાલી શકો છો ગરમ રેતીમાં, એમ હું ના ચાલી શકું. એટલે તને ગુડ લક, સારી શુભેચ્છા. શું કે છે? શીપ ઓફ ધ ડેઝર્ટ. એટલે એમ કે છે કે રણના વહાણ તને સારી શુભેચ્છા. હવે જો તમે અહીંયા ઊંટ આપણને આપ્યો છે, અને એના બધી જે ઊંટના જે બોડી પાર્ટ્સ છે એના નામ આપણને અહીંયા અડધા અડધા સ્પેલિંગ આપ્યા છે, આપણે આખા સ્પેલિંગ લખવાના. ચાલો તો આ શું છે મને કોણ કહેશે? જો પી આપ્યો છેલ્લે એટલે શું? ખૂન. કોને ખબર? ખૂન. પણ એ તો ગુજરાતીમાં કહીએ આપણે, અંગ્રેજીમાં હજી હમણાં જ બોલી. શું કહેવાય? જમ્પ નહીં, ખૂટ. ખૂટ ગુજરાતીમાં થાય બેટા, અંગ્રેજીમાં શું કહેવાય? હજી હમણાં જ મેં કીધું. આપેલું છે એટલે ખૂંદ. જો આ બધા ખાસ યાદ રાખવાના છે, લખવાના છે. ચાલો તમારી બુક માં લખતા જાઓ. એટલે ખૂટ ગુજરાતીમાં લખજો. તમારી બુક માં લખવાનું, તમારી જે ઇંગ્લિશ ની બુક હોય એમાં. પછીનું બીજું જે છે આ શું છે? ચાલો તો આ શું છે? સાદ. હા મિસ. આ શું છે? ગોળ રાઉન્ડ કર્યું છે મેં. મિસ તેનું પેટ. પેટ છે. ઓકે, તો પેટ ને આપણે અંગ્રેજીમાં શું કહીએ? આબાદી મામા જેદ. વેરી ગુડ. જો અહિયાં જે છે એ આપ્યું છે આઈ હેવ અ બિગ સ્ટમક, મતલબ કે મારે મોટું પેટ છે. તો સ્પેલિંગ શું થાય છે જેદ? વાંચતો મારી સાથે લખી નાખજો, બોલું છું. એસ ટી ઓ એમ એ સી એચ, સ્ટમક એટલે પેટ. એવું ગુજરાતીમાં લખવાનું છે તમારે. સ્ટમક એટલે પેટ. સ્ટમક એટલે પેટ લખ્યું. એટલું હમણાં જોઈશું, કેમેરા ઓન કરાવી ને પછી પૂછીશ, બતાવો. ચાલો. ઓકે, લખાઈ ગયું બોયસ બે વસ્તુ. ઓકે, ચાલો હવે આના પછીનું જે છે મને રયાન કહેશે. રયાન, રયાન ખાન. રમેશ. આ શું છે? આ નીચે આ બધું દેખાય છે બ્રાઉન કલર નું. શું છે? હે? રણની રેતી. રણની રેતી. વેરી ગુડ. રણની રેતી. તો રેતી ને શું કહેવાય? મેં બોલેલું છે, કીધેલું છે. એનો સ્પેલિંગ એસ થી શરૂ થાય છે. એસ થી શરૂ થાય છે. શું કેવાય? શીપ.
શિપ એસ એચ આઈ પી શિપ શિપ થોડી તો વહાણ થાય આપણે તો રેતી રેતી ને શું કહેવાય શિપ એટલે તો વહાણ કીધું ને આપણે શિપ દી સેન્ડ કહેવાય શું કહેવાય સેન્ડ જો અહીંયા અહીંયા જે છે એ જુઓ તમે I can't walk in burning sand. S-A-N-D. Sand એટલે શું? રેતી. શું કહેવાય? રેતી. તો અહીં શું લખશું આપણે? Sand. S-A-N-D. Sand. બરાબર? રેતીને શું કહેવાય અંગ્રેજીમાં? રયાન. શું કહેવાય? Sand. Okay. ચાલો આ શું છે આ શું છે ઝાડ ઝાડ અને આપણે ઝાડ કહીએ નહીં ઓલું કાંટા વાળું ફળ મશરૂમ મશરૂમ નથી બેટા ફળ મી વેરી ગુડ ફળ ફળ ને શું હોય બસ કાંટા અંગ્રેજીમાં થ્રોન કેવાય ટી એચ થ્રોન ટી એચ આ ઓ આર એન એસ થ્રોન થ્રોન એટલે કાંટાઓ તો આપણે અહીં શું લખશું કાંટા એટલે કાંટાને શું કહેવાય થ્રોન થ્રોન લખતા છે જો મારી સાથે ટી એચ ઓ આર એન થ્રોન એટલે કાંટા બરાબર થ્રોન એટલે કાંટા કાંટા શું ખાય તો કે કાંટા ખાય ને રણમાં ઓકે ચાલો આ શું છે બંને ટીચર આ બેન છે હા હા લેગ કાંટા ખાય તો મોટો કે થાય નહીં હજી આપણે હમણાં જ આવ્યું કે ને શું આવ્યું સાદ એની જીભ જે છે એ એકદમ જાડા થર વાળી હોય એટલે એને કાંટા ખાય તો એના મોઢામાં વાળ લેગ લેગ જો સ્પેલિંગ તો આપણને ડબલ ઈ આપ્યું છે પૂરા કરવાના સ્પેલિંગ લેગ કહેવાય લેગ કહેવાય પણ આપણને બીજું એનું નામ છે મેં કીધું તું સ્ટાર્ટિંગમાં જ કે ગુજરાતીમાં શું છે પેલે ઈ મને કયો પગ દાદી ઓકે વેરી ગુડ પગ છે બરાબર તો પગ ને આપણે શું કહીએ અંગ્રેજીમાં લેગ લેગ બીજું શું કહીએ પેન બીજું શું કહીએ પેન હા ટી વેરી ગુડ કોણ બોલ્યું સરખું બોલે તો મને સરખું સંભળાય ઠીક ફીટ વેરી ગુડ ફીટ જો ફૂટ એટલે એક પગ અને ફીટ એટલે બે પગ તો અહીંયા જો છે શું કે છે ફીટ એફ ડબલ ટી લુક એટ માય ફીટ ફીટ એટલે પગ કે મારા પગ જો કેવા છે ઓકે એકદમ જાડા પેડ વાળા એટલે કે એફ ડબલ ટી ગાદી વાળા છે F double E T feet એટલે પગ પેલા હું બોલ્યો તો એ વચ્ચે બોલી ગઈ 10 કોઈ એક જે છે ઓફ રાખવાનું છે તમારું તો શું કહેવાય ફીટ ફીટ એટલે પગ ઓકે ચાલો હવે જે છે એના ઉપરનું અહીંયા છેલ્લું કાંટા જે છે અહીંયા આ શું છે આજે છે એ શું છે પ્રિન્ટ એ નહી આ શું છે આમાં અણી વાળા જે દેખાય છે એ કાંટા 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 છે તો કાંટા શું કરે
ખૂચ્યા પણ ખૂચે વેરી ગુડ તો ખૂચવું એને શું કહેવાય ખૂચવું એને શું કહેવાય અંગ્રેજીમાં અહીંયા જો લખ્યું PRICK પ્રિક 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 એટલે ખૂચવું અહીંયા શું આવશે PRICK પ્રિક એટલે ખૂચવું ઊંટ શું કે છે કે કાંટા મારા પગ મારા જે છે એ કાંટા ખાઉં છતાંય તે મારા જીભમાં જે છે એ કાંટા ખૂંચતા નથી કારણ કે મારી જીભ જે છે એ કેવી છે એકદમ જાડા થર વાળી છે ઓકે ચાલો બધાએ લખ્યું જો હું ફરીથી બધાનું ગુજરાતી બોલી જાઉં છું હમણાં તમને પૂછું છું અને તમારી બુકને તે દેખાડવાનું કહું છું મને તમારે લખેલું દેખાડવાનું જો HUMP હમ્પ એટલે ખૂંટ પછી STOMACS સ્ટમક એટલે પેટ પછી FEET ફીટ એટલે પગ પછી SAND સેન્ડ એટલે રેતી રણની રેતી THORN થોન એટલે કાંટા અને PRICK પ્રિક એટલે ખૂંચવું બરાબર આટલું ક્લિયર બોયસ બધાને બોયસ હા ઓકે ચાલો અલીયા માફ બોલશે હમ્પ એટલે શું થાય હું ટીચર હમ્પ એટલે શું થાય સ્પેલિંગ વાંચવાનો અને ગુજરાતી કહેવાનું આપેલું જો ટીક કર્યું એ પેલા સ્પેલિંગ હમ્પ એટલે તો કેમ તને યાદ નથી હમ્પ એટલે શું થાય મેં ગુજરાતી લખાવ્યું શું થાય હમ્પ વેરી ગુડ ઓકે ચાલો પછી રયાન ખાન આ શું લખ્યું મેં શું લખ્યું ટીક કરી બીજી ટીક કરી સ્ટમક સ્પેલિંગ વાંચો STOMACH પછી એનો અર્થ તો કેવાનો છે મિશન એટલે પેટ જો STOMACH સ્ટમક એટલે પેટ એવી રીતે બોલવાનું શું ઉચ્ચારણ અને અર્થ બધું STOMACH સ્ટમક એટલે પેટ વેરી ગુડ ખૂબ સરસ ઓકે ચાલો આબાદી મોહમ્મદ ઝેદ આ શું લખ્યું છે મમ્મી આ ત્રીજું શું લખ્યું છે FEET ફીટ એટલે પગ વેરી ગુડ ખૂબ સરસ બેટા ઓકે ચાલો પછીનું સાદ મમ્મી આ શું લખ્યું છે સેન્ડ સ્પેલિંગ વાંચો SAND સેન્ડ એટલે શું થાય શું થાય સાદ ક્યાં જતો રહી કાટા પગ પગ થાય સેન્ડ એટલે રણની રેતી કાટા રણની રેતી રણની રેતી હું બોલ્યો વેરી ગુડ વેરી ગુડ ખૂબ સરસ ઓકે ચાલો હવે કેસે મોહમ્મદ મેંદી 136 નંબર મમ્મી હા ચાલો આ શું છે શું લખ્યું છે વેરી ગુડ વેરી ગુડ ટોન એટલે કાંટા ખૂબ જ સરસ ઓકે ચાલો છેલ્લું મદન બોલશું છે મદન લેફ્ટ થઈ ગયું મદન મંજુ કોનો વારો ન થાય વો મિશાનો આ મે ઇબ્રાહીમ માય શરૂ કર
ચાલો છેલ્લું જે છે, હા તું બોલ બેટા છેલ્લું, રેડ બોલ ચાલ. ચાલો આ બોલો છેલ્લું. બોલો ઝડપ. રેડ સ્પેલિંગ વાંચો બેટા. પ્રિક પ્રિક એટલે શું થાય બેટા? હમણાં જ મેં કીધું. આવડે છે? ઓકે ચાલો. કોને આવડે છે પ્રિક એટલે શું થાય? કાટા. કાટા એટલે થ્રોન બેટા. અને કાટા શું થાય આપણને? કાટાનો ઝાડ. કાટા ખૂચે ને ખૂચે. ખૂચે, વેરી ગુડ. તો થ્રોન એટલે કાટા અને પ્રિક એટલે ખૂચવું. કાટા ખૂચે ને આપણને, તો એને પ્રિક કહેવાય, ખૂચવું. એટલે ગમે એવા કાંટા મને ખૂંચી શકે નહીં. ખ્યાલ આવ્યો? તો આ બધાનું ગુજરાતી જે છે તમને આવડવું જોઈએ બેટા, તો જ તે તમને લોકોને આવડશે. એનું અર્થ શું થાય છે ખબર હશે ને તો જ. ઓકે ચાલો સાદ 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 ક્યાં ગયો? સાદ રયાન મમીશ હું બોલો. ચાલો આ વાંચવાનું છે, વાંચો. હા મીશ એક જ મિનિટ કર નાખું. મીશ તૂટવા દે. ધ લાયન ધ શીપ ઓફ ડિસાઈડ. એક જ મિનિટ સાદ. હા હા મીશ. સાદ જે છે ને લાયન વાળું જો હોય ને લાઈન, એ સાદ ને વાંચવાની, અને કેમલ વાળી જે લાઈન હોય ને એ રયાન ખાન ને વાંચવાની, એક પછી એક. ઓકે પડી ગઈ ને? હા મિસ ખબર પડી ગઈ. ઓકે રયાન તને ખ્યાલ આવી ગયો? રયાન ક્યાં છે? જો તારે કઈ લાઈન વાંચવાની? મારે કેમલ વાળી વાંચવાની. ઓકે હા ઓકે. હવે હું છે ને હેડિંગ વાંચી લઉં પહેલા. ધ શીપ ઓફ ડેઝર્ટ કે રણનું વહાણ. ઓકે ચાલો સ્ટાર્ટ. લાયન રોય રોઈંગ. હુ આર યુ? Lion, I am king of the desert. Who are you? Lion, don't you know me? I am the king of the forest. Camel, oh, I see. Lion, you are yourself the sheep of the desert. How desert. Can you be a sheep? Desert. How can you be a sheep? Your I am a manel. Animal. ધીરે ધીરે સાદ અને રેહાન ધીરે ધીરે વાંચવાનું, કેમ કે મિસ્ટેક થાય કે હું તમને સુધારી દઈ. ઓકે ચાલો રેહાન રયાન. કેમલ look at my feet. They are thick and padded. The what does not Lion. A lion, my feet are padded too. Thorns don't prick them, and I can run 80 kilometers per hour. Okay, chalo. Rehan, Rayan, camel wali line wali. You can run 18 kilometers an hour in the forest, but every kilometer on the horse and lion, maybe
Maybe not, but okay, chalo. Introverting, and you can't live without water for a week. Can you? Lion. No, I can. I need water. Need water every day, but don't tell me. Can you do without water? Camel. Yes, I can. There are no river or lakes in the desert, but that doesn't bother me. I can drink 200 of water at a time. Lion varu vacho san. Lion me sathe na showing. Nahi, really. Really, you used to have a big stomach. Camel produce. Yes, I have a big stomach. I can store water for people. I can store food for weeks even. Gacho beta. Sad. Miss Mari, hands position only thee jaish. Showing a lot of interest. Do you store food in your stomach? No, I don't store in my mouth. One time, then I don't eat for the night. રહ્યા તારો અવાજ ન થતો બેટા. ઓકે ચાલો સાત તારી લાઈન વાંચ. હા મિસ. લાયન થેટ્સ ઇન ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ થેટ્સ ઇન્ટરેસ્ટિંગ યુ ઈટ બટ વોટ ડુ યુ ઈટ? કેમ આઈ ઈટ લીવ્સ. Lion, but there are not trees in a desert. What do you eat there? There are honey buzzy in the desert. I eat crunch and corn. Don't prick my thick tongue. How wonderful. Camel, king of the forest, please come with me to the desert. Lion, no, please, I can the world walk on burning sand. I can't store food and water, and I can't eat horns. Goodbye and good luck, oh sheep of the desert. So શું કહે છે લાયન કે નો પ્લીઝ આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, કે ના હું ગરમ રેતીમાં નો ચાલી શકું, હું ફૂડ ને સ્ટોર નો કરી શકું, વોટર ને સ્ટોર નો કરી શકું, કાંટા નો ખાઈ શકું, એટલે તને ઓલ ધ બેસ્ટ અને આવજે એમ કે છે. અને પછી સિંહ જે છે એ ત્યાંથી જતો રહે છે. હવે આપણો જે છે એ પણ અહીંયા પૂરો થાય છે. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બોયસ, તો ત્યારે જે છે આના પછીની એક્ટિવિટી છે એક્ટિવિટી 6, તો આ એક્ટિવિટી આપણે કરવાની છે. હું તમને પૂછીશ કે કોણ શું કરે છે, વર્કિંગ પીપલ વિશે છે, બરાબર. અને આજના હોમવર્કમાં શું છે, તો આજે એક્ટિવિટી 5 જે આખી છે ને એ વન ટાઈમ લખવાની છે. એક્ટિવિટી 5 વન ટાઈમ આવડ્યા લાયન અને સિંહ અને જે ઊંટની વાર્તા જે છે ને સ્ટોરી, એ આખી વન ટાઈમ. નેક્સ્ટ લેક્ચરમાં હું પહેલા હોમવર્ક ચેક કરીશ, બરાબર બોય? યસ પીડીએફ મોકલી દેજે ને, મારી પાસે ચોપડી નથી. ઓકે વાંધો નહીં, હું પીડીએફ મોકલી દઈશ. હા.